આજે આપણે મિલ્ક પાવડરની મીઠાઈ બનાવશું. મિલ્ક પાવડર લીધો છે મેં 150 ગ્રામ, 150 ગ્રામ પૂરું ખાંડ લીધું છે, ઇલાયચી પાવડર લીધો છે, સેજ કલર લીધો છે અને દૂધ લીધું છે. ચલો બનાવવાની રીત ચાલુ કરશું. સૌથી પહેલાં મેં મોટું વાસણ લીધું છે, પૂરું ખાંડ નાખી દેશું, મિલ્ક પાવડર નાખી દેશું, આપણે સરસ મિક્સ કરી લેશું. હવે એને આવી રીતના સરસ મિક્સ કરી લેશું આપણે. પછી ઇલાયચી પાવડર નાખીશું, એને પણ ભેગું મિક્સ કરી લેશું. હવે આપણે 1 કપ એટલું દૂધ નાખીશું અંદર. મેં મલાઈવાળું દૂધ લીધું છે. સરસ હાથથી મિક્સ કરી લેશું. અને જોઈ શકો છો મેં હલકા હાથે આવી રીતે મિક્સ કરી લીધું છે આને, મિશ્રણને. ખરેખર બહુ જ સરસ બને છે મીઠાઈ. ચાસણી વાસણીની જરૂર પડતી નથી. આપણે આવી રીતે મિક્સ કરી લીધું છે. થોડી વાર રાખી દેશું અને 5 મિનિટ આવી રીતે. પછી આના 2 ભાગ કરીશું. કલર નાખીશું આપણે અને 1 વ્હાઇટ કલર રાખીશું. ટપે પછી આપણું મિશ્રણ આવી રીતના થઈ ગયું છે, ઘટ સરસ. હવે આપણે આની મીઠાઈ બનાવશું. આ 2 ભાગ કરી નાખશું આપણે પહેલાં. આવી રીતના એક આપણે ભાગ કરી લીધો છે, એક બીજો આવી રીતના કરી લેશું આપણે. હું આવી રીતે કલર નાખી દઉં છું અંદર, આવી રીતે મિક્સ કરી લેશું આપણે સરસ. પછી મેં કલર નાખીને એક આવી રીતના મિશ્રણ ભેગું કરી લીધું છે. એક વ્હાઇટ મિશ્રણ છે, આપણે એને આવી રીતે લેશું અને આવી રીતે કરીશું રોલ. એક આવો રોલ કરીશું પિંક કલરનો. પછી આપણે હાથ પાછળ ધોશું. મેં હાથ સાફ કરી લીધા છે. પાછું આપણે 1 વ્હાઇટ લેશું. એને આપણે આવી રીતે લગાવશું. એને પણ આપણે આવી રીતે હાથથી રોલ કરી લેશું. મિત્રો, આવી રીતે હું રોલ બનાવું છું. આવી રીતના રોલ બનાવ્યા છે અલગ અલગ. બંને મિશ્રણ લેવાના, ભેગા કરવાના અને પછી આપણે રોલ બનાવવાના. આપણે જેવો શેપ ગમે એવો આપણે આપી શકીએ છીએ. મિત્રો, તમે જોઈ શકો છો મેં પિંક કલર નીચે લગાવ્યો છે, વ્હાઇટ કલર ઉપર લગાવ્યો છે. હવે આપણે આવી રીતે આને આંટી વાળીશું. કેટલી સરસ દેખાય છે મિત્રો. આપણે જેવા ગમે એવા મિત્રો આપણે શેપ આપી શકીએ છીએ આને. મિત્રો, તમે જોઈ શકો છો એક મેં આવી રીતના કર્યું છે. આનો આપણો રોલ બનાવીશું. મિત્રો, તમે જોઈ શકો છો મેં એક આવી રીતના વારી છે મીઠાઈ. આપણે જેવા શેપ ગમે એવા આપણે આપી શકીએ છીએ. આવો આપું છું. છોકરાઓ તો બહુ જ ખુશ થઈ જશે, બહુ સરસ બને છે. અને ઠંડી પડશે એટલે કટિંગ કરી પછી ગાર્નિશિંગ કરીશું. પંખા નીચે રાખીશું થોડી. આ ખાંડ છે એલરે એટલે આપણે પંખા નીચે રાખવી પડે. અને 10 થી 15 મિનિટ પંખા નીચે રાખીશું. પછી આપણે આને કટિંગ કરી અને ગાર્નિશિંગ કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો આપણા રોલ સરસ તૈયાર થઈ ગયા છે. હવે મેં બીજા કટિંગ કરી લીધા છે, આ તમને કટિંગ કરીને બતાવીશ. 10 મિનિટ પંખા નીચે રાખી દીધી હતી આપણી મીઠાઈ. પછી આપણે કટિંગ કરી છે. બહુ જ સરસ રીતે આસાનીથી કટિંગ થઈ જાય છે. ખરેખર બહુ જ સરસ બની છે. તમારા ઘરે જરૂરથી બનાવજો તમે મિત્રો. તમે જોઈ શકો છો ફરો સરસ મજાની આપણી મીઠાઈ એકદમ મસ્ત ફાઇન થઈ ગઈ છે. ગાર્નિશિંગ કરીશું. આપણે ગાર્નિશિંગ કરી લેશું આપણે આવી રીતે. કેટલી સુંદર દેખાય છે, બહુ જ સરસ છે.
ચાલો મિત્રો, આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. ખરેખર બહુ સરસ બની છે. તમારા ઘરે જરૂરથી બનાવજો. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ રોજ નવી નવી લઈને આવું. ડીસો બાય બાય મિત્રો.